તાજેતરમાં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જવાહર બાગ બાજુની મ્યુનિસિપલ હોસ્પિટલ શોપિંગની 4 દુકાન અને 2 હોલ તેમજ નગરપાલિકા ફાયર સ્ટેશન જ્યોતિ ટોકીસ સામેની 10 નંબરની હરાજી યોજવામાં આવી હતી, જે દુકાન માત્ર એસસી એસટી જ ખરીદી શકે એવો પરિપત્ર અગાઉ બોર્ડમાં મંજૂર કરી દુકાન એસસી એસટી માટે રિઝર્વ કરી દેવામાં આવી હતી. આ પાછળ પણ આજ એસસી એસટીની સમાજના ભાજપના સભ્યનું ભેજું કામે લાગ્યું હતું. હવે હરાજી જાહેર થયા બાદ આ દુકાનની ખરીદી કરવા લોકો આવ્યા હતા, પણ એકમાત્ર ઇસમ દ્વારા અંદાજે 9 થી 9.50 લાખની અપસેટ વેલ્યુવાળી દુકાનની 11.10 લાખની બોલી લગાવી, પણ અન્ય 3 હરાજીમાં આવેલા ઇસમોએ બોલી લગાવી જ ન હતી, જેને લઈ 11.10 લાખમાં દુકાન આશરે વેચાઈ ગઈ હતી. ત્યારે હરાજીમાં સામેલ પાલિકાના કેટલાય સભ્યો અને તેના મરતિયાઓએ પહેલા જથી રિંગ બનાવી કોઈએ બોલી બોલવી નહીં, ચૂપ રહેવું સૌને મળી જશે અને નક્કી કરેલી નીતિ પર અડગ રહી દુકાન ભલે પાલિકામાં 11.10 લાખમાં વેચાય, પણ ઓફ ધ રેકોર્ડ 8 સભ્યોની આ ટોળકીએ જે દુકાન ખરીદી તે બાકીના અન્ય 7ને 3-3 લાખ રૂપિયા ચૂકવી આપે, એટલે કે અન્ય 7 ઇસમોએ કુલ 21 લાખની બોલી લગાવ્યા વગર કમાણી કરી લીધી હતી. ત્યારે પાલિકાની તિજોરીમાં 21 લાખનું ગાબડું પાડનાર આ સભ્ય અને તેની ટોળકીએ દિવાળી આવે એ પૂર્વે જ દિવાળી કરી લીધી છે. આ હરાજીની ગોલમાલ નજરે પડતા જ એક ઉચ્ચ અધિકારીએ હરાજી સ્થગિત કરવા માટે પ્રયત્ન પણ કર્યા હતા. આ જોકે અધિકારીને ગોળ ગોળ વાતોના લપેટામાં લઈ પાછળ બારને હરાજી પૂરી કરાવી લીધી હતી. ગત 3 ઓક્ટોબરના રોજ થયેલ આ હરાજીની હવે બજારમાં ચર્ચા ટોક ઓફ ધી ટાઉન બની છે, જે પાછળનું કારણ 21 લાખની કાળી કમાની છે. પોતાના સાફ સુથરા બતાવી રહેલા કેટલાય નેતાઓ પણ આમાં ખરડાઈ રહ્યા છે, ત્યારે પાલિકા પણ પોતાના મિલકત સમજી વેચી નાખે એવા આ નેતાજી અંગે હાલ ભારે ચર્ચા ચાલી રહી છે. સમગ્ર મામલો પ્રથમ દિવસથી જ શંકાના ડાયરામાં હતો, ત્યારે આની ગંધ પાલિકાના એક પૂર્વ સભ્યને આવતા તેને જાહેરમાં આ બાબતે પાલિકાના ભાગબટાઈ નેતાની પોલ ખોલી રહ્યા છે. એટલું જ નહીં, અહીં આ હરાજી રદ કરવા માટે કાનૂની સલાહ લઈ કવાયત શરૂ કરી છે. આ દુકાન ખરેખર કોઈ રાજકીય નેતાના ઇશારે જ અન્યના ખભે બંદૂક મૂકી ખરીદી કરવામાં આવી છે, તે અંગે પણ હવે કાનાકુસી થઈ રહી છે. ત્યારે ભ્રષ્ટ થયેલા આ સભ્યોના કારણે પાલિકા કચેરી હાલ ભ્રષ્ટાચારીઓ માટે ખુલ્લું મેદાન બની જવા સાથે સત્તા અને વિપક્ષ બંનેની સાંઠગાંઠ સાથે તેરી બી ચૂપ મેરી બી ચૂપ સાથે આ 7 ઇસમોના એક વિપક્ષના સભ્ય પણ સામેલ હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે સત્તા અને વિપક્ષની સાંઠગાંઠ વચ્ચે હરાજીમાં ખોટું થઈ રહ્યું હોવા છતાં કોઈએ હરાજી ન અટકાવી આવા ભાગબટાઈ નેતાને સીધો સપોર્ટ આપી ભ્રષ્ટાચારના આ હવનમાં આહુતિ આપી રહ્યા છે. શહેરના અત્યંત બિસ્માર બનેલા માર્ગ પર લોકોના હાડકા તૂટી રહ્યા હોવા છતાં ચૂપકે સાધી બેઠેલા આ નેતાઓ ભાગમાં આવેલા રૂપિયાની આગામી દિવાળીનું આયોજન પણ કરી લીધું છે, ત્યારે આ દિવાળીમાં કોના ઘરે ફટાકડા ફૂટે છે એ જોઈ પ્રજા સમજી જશે કે આ ભાઈ ગત વર્ષની દિવાળીની સરખામણીમાં ચાલુ વર્ષની દિવાળી તો એણે જ ઉજવી છે. જોજો, સમજો, આ સમાચાર આવતા જ પોતાની દિવાળી બગડતા આ નેતાઓજી નેતાજીઓ ઢોંગ કરી લોકોને ભરમાવે તો નવાઈ નહીં.